આવા સંજોગોમાં અત્યારે આ રદ કરવામાં આવે છે. એ પછી આપણા પાસે ફરી પાછા મળીશું ત્યારે કહીશું તમને બધું. થેન્ક યુ. કરી છે તો તાપીપાર રિવર લિંક પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવી. આદિવાસીઓના હિત માટે અનેક યોજનાઓ સરકારે કુરાણે મૂકી છે, ત્યારે આ યોજનાને પણ રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો અને તેને લઈને તેમણે સત્તાવાર જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા સુરત ખાતે કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે આ મામલે જાહેરાત કરી હતી. તો આપણે જણાવી દઈએ કે દમણગંગા તાપીપાર નર્મદા લિંક પ્રોજેક્ટ કે જેને લઈને આદિવાસીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવતો હતો અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવામાં આવે તે પ્રકારની એક માંગ કરવામાં આવી હતી અને સરકારે પણ આદિવાસીઓને આ મુદ્દે હૈયા ધારણા આપી હતી અને આખરે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ આદિવાસી ભાઈ બહેનોને મળતો આવ્યો છે અને મળતો પણ રહેવાનો છે. આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી બાદ જ આગળ વધતી હોય છે. સદ્રવ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ગુજરાત સરકારનો નિર્ણય છે કે સદ્રવ યોજના કોઈ પણ સંજોગોમાં આગળ વધારવામાં નહીં આવે. આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નિર્મલા સીતારમણજી, ગજેન્દ્રસિંહ મંત્રીઓ, ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ છે. આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.